નમસ્કાર અધિકારી મિત્રો આજના આ વિડીયોની અંદર ધોરણ દસ ચેપ્ટર નંબર પાંચ ભારતનો વિજ્ઞાન અને ટેકનોલોજી વારસો તેનો અભ્યાસ કરીશું તમારી તૈયારીને જોરદાર ધારદાર પાણીદાર બનાવો એજ્યુકેશનવાળા પરિવાર સાથે એ પણ ફ્રી ઓફ કોસ્ટમાં તો ચાલો શરૂ કરીએ વિજ્ઞાન એટલે વિજ્ઞાન એટલે થશે મિત્રો વ્યવસ્થિત જ્ઞાન ત્યારબાદ બીજો પ્રશ્ન નિહાળીએ ટેકનોલોજી એટલે તો ટેકનોલોજી એટલે વિજ્ઞાનની વ્યવહારિક ઉપયોગિતા તેને ટેકનોલોજી કહેવામાં આવે છે જે પ્રશ્ન આઈએમપી અથવા તો મોસ્ટ આઈએમપી હશે ત્યાં હું તમને જણાવતો રહીશ અને આ તમામ પ્રશ્ન આવનારી ટેટ ટાટ માટે ખૂબ જ ઉપયોગી છે તો વિડીયોને અંત સુધી નિહાળી તમારા બે મિત્રો સાથે શેર અવશ્ય કરજો અને આપણા પરિવારને વિશાળ પરિવાર બનાવવાની જવાબદારી તમારી છે તો બે મિત્રો સુધી શેર કરી અને તેમને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય જણાવજો વિજ્ઞાન અને ટેકનોલોજી કેવો શબ્દ છે તો વિજ્ઞાન અને ટેકનોલોજી છે તે ભિન્ન શબ્દ છે ભારત આધ્યાત્મિક વિચારધારાની સાથે કયું દ્રષ્ટિબિંદુ પણ ધરાવે છે તો ભારત છે તે આધ્યાત્મિક સાથે વૈજ્ઞાનિક દ્રષ્ટિબિંદુ પણ ધરાવે છે ત્યારબાદ આપણે આગળ વધીએ તો પ્રાચીન કાળથી ભારતના લોકો કઈ વિદ્યાનો પોતાના વ્યવહારિક જીવનમાં ઉપયોગ કરે છે તો પ્રાચીન કાળથી લોકો વિદ્યાનો ઉપયોગ કરે છે સિંધુકાલીન સંસ્કૃતિમાંથી સાની નર્તકીની પ્રતિમા મળી આવી છે તો સિંધુકાલીન સંસ્કૃતિમાંથી ધાતુની પ્રતિમા મળી આવી છે કૃષાણ રાજવીના સમયની બુદ્ધની પ્રતિમાઓ ક્યાંથી પ્રાપ્ત થઈ છે તો તક્ષશિલામાંથી કૃષાણ રાજવીના સમયની બુદ્ધની પ્રતિમાઓ પ્રાપ્ત થઈ છે દક્ષિણ ભારતમાં કયા રાજવીઓના સમયમાં વિપુલ પ્રમાણમાં ધાતુ શિલ્પો તૈયાર થયા હતા તો દક્ષિણ ભારતની અંદર ચોલ રાજવીઓ જે હતા એના સમયમાં વિપુલ પ્રમાણમાં ધાતુ શિલ્પો તૈયાર થયા હતા ત્યારબાદ આપણે નવમો પ્રશ્ન નિહાળીએ કલાની દ્રષ્ટિએ આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતું શિલ્પ કયું છે તો નટરાજનું શિલ્પ છે તે કલાની દ્રષ્ટિએ આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવે છે નટરાજનું શિલ્પ કયા શહેરના સંગ્રહાલયમાં સચવાયેલું છે આ પ્રશ્ન આવનારી એક્ઝામ માટે મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે જો તમે ટેટ ટાટ અથવા તો તલાટીની તૈયારી કરી રહ્યા હોય તો તો નટરાજનું શિલ્પ છે તે ચેન્નઈના સંગ્રહાલયમાં રાખવામાં આવ્યું છે ધનુર્ધારી રામનું શિલ્પ કયા સંગ્રહાલયમાં સચવાયેલું છે તો ધનુરધારી રામનું શિલ્પ છે તે ચેન્નઈના સંગ્રહાલયમાં સચવાયેલું છે કયું વિજ્ઞાન પ્રયોગાત્મક વિજ્ઞાન છે તો રસાયણ વિજ્ઞાન છે તે પ્રયોગાત્મક વિજ્ઞાન છે પારાની ભસ્મ કરીને ઔષધ તરીકે વાપરવાની પ્રથા કોણે ચાલુ કરી તો નાગાર્જુને આ પ્રથા ચાલુ કરી છે નાલંદા વિદ્યાપીઠના કયા બૌદ્ધ આચાર્યએ રસાયણ ઔષધો વાપરવાની ભલામણ કરી હતી તો નાગાર્જુનજીએ જ રસાયણ ઔષધો વાપરવાની ભલામણ કરી હતી નાગાર્જુન કઈ વિદ્યાપીઠના આચાર્ય હતા નાગાર્જુન છે તે નાલંદાના આચાર્ય હતા કઈ વિદ્યાપીઠમાં સ્વતંત્ર રસાયણ શાળા અને ભઠ્ઠીઓ હતી આ પ્રશ્ન આપણા માટે આઈએમપી પ્રશ્ન છે તો નાલંદાની અંદર સ્વતંત્ર રસાયણ શાળા અને ભઠ્ઠીઓ હતી ભારતીય રસાયણ વિદ્યાના આચાર્ય કોને માનવામાં આવે છે આ પ્રશ્ન પણ આપણા માટે આઈએમપી પ્રશ્ન છે તો ભારતીય રસાયણ વિદ્યાના આચાર્ય તરીકે નાગાર્જુન માનવામાં આવે છે બિહારના ભાગલપુર જિલ્લાના કયા સ્થળેથી સાત પોઈન્ટ પાંચ ફૂટ ઊંચી વૃદ્ધની તામ્ર મૂર્તિ મળી આવી છે તો સુલતાનગંજ આ મૂર્તિ મળી આવી છે નાલંદામાંથી મળી આવેલ બુદ્ધની તામ્ર મૂર્તિની ઊંચાઈ કેટલી છે તો નાલંદામાંથી મળી આવેલ

તમને વિનંતી કરું છું મિત્રો સાથે શેર અવશ્ય કરજો અને મિત્રો પાસે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરાવજો જેથી આવું ફ્રી ઓફ કોસ્ટમાં કન્ટેન્ટ આપવા માટે અમને પણ મોટિવેશન મળતું રહે સમ્રાટ ચંદ્રગુપ્તે એટલે કે વિક્રમાદિત્ય દિલ્હી પાસે ઉભો કરાવેલ વિજય સ્તંભ લોહસ્તંભ જેને કહેવાય છે એની ઊંચાઈ કેટલી છે તો એની ઊંચાઈ છે ચોવીસ ફૂટ ભારતની રસાયણ વિદ્યાનો ઉત્તમ નમૂનો કયો છે તો જે વિજય સ્તંભ દિલ્હીમાં છે તે રસાયણ વિદ્યાનો ઉત્તમ નમૂનો છે ભારતીય વૈદ્યશાસ્ત્રના મહાન પ્રણેતાઓ કોણ ગણાય છે તો ચરક સુશ્રુત અને વાઘભટ છે તે વૈદ્ય શાસ્ત્રના મહાન પ્રણેતાઓ ગણાય છે મહર્ષિ સરકે કયા ગ્રંથમાં બે હજાર ઉપરાંત વનસ્પતિજન્ય ઔષધિઓનું વર્ણન કર્યું છે તો આ પ્રશ્ન પણ આપણા માટે આ પ્રશ્ન છે તો સરક સંહિતામાં આ બે હજારથી પણ વધારે વનસ્પતિજન્ય ઔષધિનું વર્ણન કરવામાં આવ્યું છે મહર્ષિ સરક દ્વારા મહર્ષિ સરકે કયો પ્રખ્યાત ગ્રંથ લખ્યો છે આ પ્રશ્ન પણ આપી છે તો સરક સંહિતા શ્રુશ્રુત સંહિતા એ કઈ ચિકિત્સાનો ગ્રંથ છે તો એ શલ્ય ચિકિત્સાનો એક ગ્રંથ છે અશ્વશાસ્ત્રના રચયતા કોણ છે આ પ્રશ્ન પણ આપણા માટે મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે અશ્વશાસ્ત્રના રચયતા શાલિહોત્ર છે ભારતના કયા શલ્ય ચિકિત્સકે વાડકા શસ્ત્રક્રિયાના ધારદાર સાધનો જણાવ્યા છે તો મહર્ષિ શ્રુશ્રુતે

ત્યારબાદ આપણે આગળ વધીએ તો વરાહમીરે જ્યોતિષ શાસ્ત્રને કેટલા ભાગમાં વહેંચ્યું છે તો તેણે ત્રણ ભાગમાં વહેંચ્યું છે તંત્ર હોરા અને સંહિતા એમ ત્રણ ભાગમાં વરાહ મિહિરે આ જ્યોતિષ શાસ્ત્રને વહેંચ્યું છે તંત્ર હોરા અને સંહિતા પાઇનની કિંમત કેટલી ગણવામાં આવે છે આ ગણિતની દ્રષ્ટિએ પણ ઉપયોગી છે અને આ સામાજિક વિજ્ઞાનમાં પણ આ પ્રશ્ન આવ્યો છે તો પાઇ એટલે ત્રણ પોઈન્ટ ચૌદ થશે ત્યારબાદ આપણે આગળ વધીએ તો લીલાવતી ગણિત ગ્રંથ કોણે લખ્યો છે તો લીલાવતી છે તે ભાસ્કરાચાર્યજીએ લખ્યો છે બ્રાહ્મવ્ય પાંચાલે રચેલો ગ્રંથ કયો છે તો પ્રજનન શાસ્ત્ર ચિકિત્સા સંગ્રહ ગ્રંથના રચ્યાતા કોણ છે તો ચક્રપાણી દત્ત મહામુનિ પારાસરે કયો ગ્રંથ લખ્યો તો પારાસર દ્વારા વૃક્ષ આયુર્વેદ લખવામાં આવ્યો છે મુનિ વાત્સને કયો ગ્રંથ લખ્યો છે તો તેમના દ્વારા કામ સૂત્ર લખવામાં આવ્યો છે આ પ્રશ્ન પણ આપણા માટે આઈએમપી પ્રશ્ન છે યંત્ર સર્વસ્વ છે તો મહર્ષિ ભારદ્વાજ એ કયો ગ્રંથ લખ્યો સકમુનિ દ્વારા કાલગણના ગ્રંથ લખવામાં આવ્યો છે અષ્ટાંગ હૃદય નામનો ગ્રંથ કોણે લખ્યો છે વાંગ વટે આ પ્રશ્ન મોસ્ટ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે તમે ટેલિગ્રામની અંદર કોઈ પણ ચેનલમાં જે નીકળવી જ આપતા હોય એટલે આ પ્રશ્ન આવે આવે ને આવે કે અષ્ટાંગ હૃદય નામનો ગ્રંથ કોણે લખ્યો છે તો વાંગ ભટ્ટે ત્યારબાદ આગળ વધીએ બધા શાસ્ત્રોમાં સૌથી પ્રાચીન શાસ્ત્ર કયું છે તો ખગોળ શાસ્ત્ર છે તે સૌથી પ્રાચીન શાસ્ત્ર છે ગુપ્ત યુગના કયા ખગોળશાસ્ત્રીએ સાબિત કર્યું હતું કે પૃથ્વી પોતાની ધરી પર ફરે છે તો આર્ય ભટ્ટે ગુપ્ત યુગના કયા ખગોળશાસ્ત્રીએ સાબિત કર્યું હતું કે ચંદ્રગ્રહણનું સાચું કારણ પૃથ્વીનો પડચાયો છે તો આર્યવર્ત દ્વારા પ્રાચીન ભારતના મહાન ખગોળવેત્રા અને જ્યોતિષશાસ્ત્રી કોણ હતા તો વરાહમિહિર હતા તમે અગાઉના ચેપ્ટર નંબર એક બે ત્રણ અને ચારનો વિડીયો ન નિહાળ્યો હોય તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલી છે ત્યાંથી મોસ્ટ જે આપણે આપણે સિરીઝ ચલાવીએ છીએ તે નિહાળી શકો છો અને તમે પ્લેલિસ્ટમાં જઈ અને પણ આ વિડીયો નિહાળી શકો છો ત્યારબાદ આગળ વધીએ તો બ્રહ્મગુપ્ત કોણ હતા તો બ્રહ્મગુપ્ત છે તે ખગોળશાસ્ત્રી હતા બ્રહ્મગુપ્તે કયા પ્રખ્યાત નિયમોની શોધ કરી હતી તો ગુરુત્વાકર્ષણના નિયમની શોધ કરી હતી પ્રાચીન ભારતમાં ગુરુત્વાકર્ષણના નિયમને પ્રચલિત કરનાર પ્રણાલી બ્રહ્મ સિદ્ધાંત કરી હતી તો બ્રહ્મગુપ્ત દ્વારા કરવામાં આવી હતી કયો પ્રખ્યાત ગ્રંથ લખ્યો છે દ્વારા સંહિતા લખવામાં આવી છે આ પ્રશ્ન પણ આપણા માટે મોસ્ટ આઈએમપી પ્રશ્ન પ્રશ્ન છે ત્યારબાદ નિહાળીએ વાસ્તુશાસ્ત્ર એ કયા શાસ્ત્ર અવિભાજ્ય અંગ છે તો વાસ્તુશાસ્ત્ર છે તે જ્યોતિષ શાસ્ત્ર અવિભાજ્ય અંગ છે કયા ગ્રંથમાં વાસ્તુશાસ્ત્ર નો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તો બૃહદ સંહિતામાં મેવાડના કયા રાજાએ વાસ્તુશાસ્ત્રના ગ્રંથોમાં સુધારા વધારા કરાવી વાસ્તુશાસ્ત્રનો કરાવ્યો હતો રાણા કુંભાજીએ આકાશી ગ્રહો અને વિવિધ પ્રસંગોના મૃહતોની માહિતીના ભંડાર સમો ગ્રંથ કયો છે બૃહદ સંહિતા જ્યોતિષશાસ્ત્રનું અવિભાજ્ય અંગ જ્યોતિષશાસ્ત્રનું અવિભાજ્ય અંગ છે તે વાસ્તુશાસ્ત્ર છે અને વાસ્તુશાસ્ત્રનો અવિભાજ્ય અંગ જ્યોતિષશાસ્ત્ર વિશ્વકર્માએ વાસ્તુશાસ્ત્રને કેટલા ભાગમાં વહેંચ્યું છે આઠ ભાગમાં કાટ ન લાગે તેવા લોહનો વિજય સ્તંભ કોણે બનાવડાવ્યો હતો ચંદ્રગુપ્ત દ્વિતીયએ જગ્યાની પસંદગી મકાન બાંધકામ માટે કયા શાસ્ત્રનો ઉપયોગ કરવામાં આવે છે વાસ્તુશાસ્ત્રનો ભારતીય સંસ્કૃતિ કેવી છે ભારતીય સંસ્કૃતિ વિશાળ અને વૈવિધ્યસભર છે નીચેના વિધાનો પૈકી કયું વિધાન ખરું છે તે જણાવવાનું છે વાસ્તુશાસ્ત્ર એ જ્યોતિષશાસ્ત્રનું અવિભાજ્ય અંગ છે નીચેનામાંથી એક જોડકું ખરું નથી તે શોધીને લખો અષ્ટાંગહ્રદય ગ્રંથ આચાર્ય નાગાર્જુન ખોટું છે લીલાવતી ગણિત ગ્રંથ એ ભાસ્કરાચાર્ય આર્યભટ્ટીય ગ્રંથ આર્યભટ બૃહદ સંહિતા એ વરામીર નીચેનામાંથી કયું એક જોડકું ખરું નથી તે શોધીને લખવાનું છે કામસૂત્ર ભાસ્કરાચાર્ય અશ્વશાસ્ત્ર શાલીહોત્ર ચિકિત્સા સંગ્રહ ચક્રપાણી દત્ત હદય એ વાંગભટ્ટ નીચેનામાંથી એક ખરું જોડકું નથી તે શોધીને લખો બૃહદ સંહિતા એ વરામિહિર લીલાવતી ગણિત ભાસ્કરાચાર્ય પ્રજનન શાસ્ત્ર ચક્રપાણી દત્ત અને માનભાર એ બ્રાહ્મવત

પારાની ભસ્મનો ઉપયોગ ઔષધ તરીકે શરૂ કરનાર આચાર્ય નાગાર્જુન કઈ વિદ્યાપીઠ સાથે સંકળાયેલા છે ત્રણેય વિકલ્પો આપેલા ખોટા છે નીચેનામાંથી કયું વિદ્વાન પ્રાચીન ભારતીય રસાયણ વિજ્ઞાનના વિકાસનું સૂચન કરે છે તો દિલ્હીમાં આવેલ લો સ્તંભ નીચેનામાંથી કઈ શોધ આર્યભટ્ટની નથી તો પૃથ્વીને પોતાનું ગુરુત્વાકર્ષણ બળ છે તે તેની નથી નીચેનામાંથી કયું જોડકું ખોટું છે તો સમ્રાટ અશોક ધનુરધારી રામનું શિલ્પ આ ખોટું છે ગણિત શાસ્ત્ર સાથે સંકળાયેલ પ્રાચીન ભારતના વિદ્વાનોમાં સમૂહને ઓળખો તો એ બોધાયન ભાસ્કરાચાર્ય અને આપસ્તંભ નીચેનામાંથી કયું વિધાન સાચું નથી તો રસાયણ શાસ્ત્ર એ પ્રયોગાત્મક વિજ્ઞાન નથી આ ખોટું છે બૃહદ સંહિતા નામનો ગ્રંથ કઈ બાબતની જાણકારી આપે છે તો તે આકાશી ગ્રહો મનુષ્ય પર તેમની અસર અને લગ્ન સમય વાવણીના મૃહત્વની જાણકારી આપે છે મંદિર મહેલ અશ્વશાળા કિલ્લા ઇદિત્યની રચના કેવી રીતે કરવી કઈ દિશામાં કરવી તેના સિદ્ધાંતો દર્શાવતું શાસ્ત્ર એટલે વાસ્તુશાસ્ત્ર ભારતના વિજ્ઞાન અને ટેકનોલોજી વારસા સંબંધો નીચેના જોડકા યોગ્ય ક્રમમાં ગોઠવી વિકલ્પ પસંદ કરો તો અહીં નાગાર્જુન એ વનસ્પતિ ઔષધિના રસાયણ સાથે આર્યભટ્ટ છે તે પૃથ્વી પોતાની ધરી પર કેમ ફરે છે તે સુશ્રુત છે તો શલ્ય ચિકિત્સાના સાધનો અને મહર્ષિ સરક છે તો તે આવશે બે હજાર ઉપરાંત વનસ્પતિ ઔષધોનો પોતાનો ગ્રંથ લખવાનો ભાંગાકારની આધુનિક પદ્ધતિ ગુણાકાર ભાંગાકાર સરવાળા વર્ગમૂળ વ્યાસનો ગુણોત્તર વગેરે બાબતોની જાણકારી કોણે આપી આર્યભટે

તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મળીએ નવા વિડીયો સાથે જય હિન્દ જય ભારત